नमस्ते विद्यार्थी मित्रों, शिव एज्युकेशन में आपनों हार्दिक स्वागत है। आजना वीडियो में आपणे जुलाई 2021 में लेवानारी निदान कसोटीना मॉडल प्रश्नपत्रनी वात करीशुं। मित्रों, तमारुं जे पेपर हशे ए आठमा धोरणना सिलेबसमांथी हशे, एटले के आठमा धोरणमां तमे शुं शीख्या छो ए लर्निंग आउटकम मेळवा माटे आ मॉडल पेपर बनावामां आव्युं छे। तेमज गुजरात सरकार द्वारा आगामी 20 जुलाईए आ पेपर लेवामां आवशे। तो मित्रों, आ पेपरमांथी तमे तैयारी करी खूब ज ओछी मेहनते सारा मार्क्स लावी शकशो। अहीं बधा ज प्रश्नों खूब ज एनालिसिस करीने लीधेला छे, जेथी तमने आ प्रकारनुं पेपर पूछाई शकवानी पूरेपूरी शक्यता छे। तो चलो मित्रों, पेपर जोई लईए। प्रश्न नंबर एक कीधुं छे, प्रश्नोना जवाब आपो, दरेकनो एक गुण एटले के टोटल 5 गुण थशे। पहेला कीधुं छे 144 वर्गमूळ केटलुं थाय। तो मित्रों, 12 वर्ग 144 थाय माटे 144 वर्गमूळ केटलुं थशे? 12। त्यार पछी कीधुं छे 2025 वर्गमूळ केटलुं थशे। तो मित्रों, तमारे पहली बे संख्या जुओ तो 25 छे, बराबर, ए 5 वर्ग छे माटे 5, अने पाछळ 20 आप्या छे एटले के 4 × 5 = 20। तो पहला एनी आगली संख्या लेवानी 4, माटे आ जे वर्ग छे कोनुं वर्गमूळ छे? तो 45 वर्गमूळ छे। 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? તો મિત્રો, એનો જવાબ આવશે 10। વાય અને 5 બાદબાકી 7 છે, સમીકરણ સ્વરૂપે લખો, એટલે કે વાય ઓછા 5 બરાબર 7। 90 માપનો ખૂણો દોરવાનો છે, તો તમારે પરિકર તેમજ ફૂલપટ્ટીની મદદથી આ ખૂણો દોરવાનો રહેશે। ત્યાર પછી માંગ્યા પ્રમાણે જવાબ આપો, દરેકના 2 ગુણ છે અને ટોટલ 10 પ્રશ્નો હશે એટલે 20 માર્ક્સ થઈ ગયા ને। ત્યાર પછી કીધું છે 3m + 15 = 18। સૌ પ્રથમ 15 એવું બાજુ લઈ આવો એટલે બાદબાકી થશે ત્યાં, એટલે કે 3m = 3 વધશે, તો એમ બરાબર કેટલા આવશે? 1। ત્યાર પછી ફરી એવો ને એવો દાખલો છે, તમારે સેમ ટુ સેમ રીતે કરવાનો છે અને લખવાનું છે। ત્યાર પછી પાયથાગોરસના પ્રમેયનું વિધાન, માત્ર અહીં વિધાન લખવાનું છે, આખો પ્રમેય તારવાનો નથી। સમદ્વિ બાજુ ત્રિકોણની વ્યાખ્યા, તો જે ત્રિકોણમાં બે બાજુઓ કેવી હોય? સરખી, તો એને સમદ્વિ બાજુ ત્રિકોણ। બે ત્રિકોણો એકરૂપ થવા માટેના શરતો લખો, તો અહીં તમારે બે ત્રિકોણોને એકરૂપ કરવા હોય તો એની માટેની જે શરતો છે, બાબાબા, બાખુબા, એ બધી જ શરતોના નામ લખવાના છે। નીચેનાને ટકામાં ફેરવો, તો મિત્રો પહેલાં 2.5 છે એને અપૂર્ણાંકમાં ફેરવી 100 વડે ગુણી નાખો। બીજી સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે જ આપેલી છે, તો તમારે સીધે એને ટકામાં ફેરવી દેવાના છે। ત્યાર પછી કીધું છે 60° માપના ખૂણો દોરો અને પૂરક કોણનું માપ શોધો। તો પહેલાં તમારે 60ના ખૂણાની રચના કરવાની અને પૂરક કોણ શોધવા માટે શું કરશો? તો જે બે ખૂણાનું માપ 180 હોય એમને પૂરક કોણ કહેવાય, તો 60ના ખૂણાનો પૂરક કોણ કેટલો થશે? 120। યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો, 23 × 102 છે। તો તમારે અહીં શું કરવાનું છે? 102ના બે ભાગ 100 + 2, અને પછી વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરવાની છે। સરવાળો કરો, તો આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો છે। ત્યાર પછી તમને બે પદાવલી આપેલી છે અને એની બાદબાકી કરવાની છે। પ્રશ્ન નંબર 3 જોઈએ તો એ 15 માર્ક્સનો હશે અને કુલ 5 પ્રશ્નો હશે, દરેકના 3 ગુણ। ચડતા ક્રમમાં ગોઠવવાની છે અને ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમની અંદર સૌથી પહેલાં નાની સંખ્યા ત્યાર પછી મોટી એ રીતે ગણશું, અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં પછી નાની એ રીતે ગોઠવીશું। ત્યાર પછી કીધું છે એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 7 cm, 9 cm, તો ત્રીજી બાજુની લંબાઈ કઈ બે સંખ્યાની વચ્ચે આવે? તમારે ગણતરી કરીને કહેવાનું છે। બે સંખ્યાઓ આપેલી છે, અપૂર્ણાંક છે, એની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે। પછી કીધું છે ત્રિકોણ ABCની રચના કરો, એટલે કે તમારે અહીં રચના દોરવાની છે પરિકર, પેન્સિલ અને ફૂલપટ્ટીની મદદથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપેલી સંખ્યાની પાયથાગોરન ત્રિપુટી લખો, તો તમે ધોરણ 8માં શીખી ગયા છો। ત્યાર પછીનો દાખલો મિત્રો સાદા વ્યાજનો તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજનો છે। પછી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો। અહીં કૌંસમાં 2 સંખ્યા આપી છે, બંનેમાં પ્લસ પ્લસ છે, x + 5 x + 5, તો a + b આખાના વર્ગનું સૂત્ર લગાવી અને તમારે આનું સાદુરૂપ આપવાનું છે। બીજું છે એ 1 કૌંસમાં x + a, બીજા કૌંસમાં x - b, એ નિત્યસમ વાપરી અને તમારે એનો જવાબ લાવવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે। મધ્યક શોધવા માટે શું કરશો? બધાનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન। મધ્યસ્થ શોધવો છે તો ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો। આપેલી સંખ્યા પૂર્ણાંક છે, યુગ્મ છે કે અયુગ્મ, એના આધારે તમારું સૂત્ર લાગશે। બહુલક માટે તમારે શું કરવાનું છે?
આપેલી માહિતીમાં જે સંખ્યા સૌથી વધારે વાર આવે એ તમારો બહુલક થશે. ત્યાર પછી તમને એક લંબચોરસ આપ્યો છે, તેમાં પીટીનું માપ આપ્યું છે અને એપીનું માપ આપ્યું છે, તો એ પરથી તમારે આખા વિકર્ણનું માપ શોધવાનું છે. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો એ 20 ગુણનો છે, તેમાં તમને એક દાખલો 5 માર્ક્સમાં પૂછાશે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, એમાં રચના દોરવાની છે. બીજા પ્રશ્નમાં આલેખ દોરવાનો છે, આલેખ પત્રમાં તમારે આલેખ દોરવાનો થશે. અને ત્યાર પછી જોઈએ તો ત્રીજો દાખલો છે એ કૂટ પ્રશ્ન છે, અને ચોથો દાખલો એ GST આધારિત પ્રશ્ન છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા બધા જ પ્રશ્નપત્રોની PDF સ્વરૂપે બધા જ વિડીયો મળી રહે. થેન્ક યુ.